ને એટલા માટે આ વર્ષના થીમને મહાસાગર સાથે મહાસાગરમાં થતી આપને ખ્યાલ હશે બધાને કે ભાઈ દર વર્ષે ઘણીવાર આ ચક્રવાત આવ્યો અલગ અલગ નામથી અલગ અલગ ચક્રવાત આવે છે ને એની આપણા સમગ્ર વાતાવરણને ખૂબ ખરાબ અસર થતી હોય છે. મોટું વાવાઝોડું આવે, સુનામી આવે, આવા અને દરિયા કિનારા ઘણા બધો ભાગો પાણીમાં ગરકાવ થઈ જાય. તો આ બધી અસરો આપણા જનજીવન સાથે જોડાયેલી છે. તો આપણી આજના આ કાર્યક્રમને આયોજન પાછળનો હેતુ એ છે કે ખેતી, પશુપાલન, આપણું મત્સ્ય પાલન, દરિયાકાંઠા વિસ્તારના માછીમારો, આ બધાને આપણે સાંકળીને હવામાનની અસર આપણા જનજીવન પર શું થાય છે અને એને આપણે કઈ રીતે નિવારી શકીએ. બે દિવસ પહેલા કાકડે સાહેબ નો મારી પર ફોન આવ્યો હતો અને એમણે વાત કરી કે ભાઈ આપણે આવો કાર્યક્રમ રાખવો છે અને મને ખૂબ આનંદ થયો કે આપણે એક સુંદર કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છીએ. આજના કાર્યક્રમમાં આપણી સાથે અમારી કચેરીના શ્રી અભિનવભાઈ પટેલ કે જે લોકો મીટરોલોજીસ્ટ છે એ આપણને ખાસ હવામાન સંબંધી પીપીટી દ્વારા માહિતી આપશે અને ભક્તિ મેડમ છે એ ભક્તિ મેડમ પણ બાગાયતી પાક ઉપર હવામાનની શું અસર થાય અને એ હવામાનની અસર આપણે કઈ રીતે નિવારી શકીએ. કારણ કે આપ સૌ જાણીએ છીએ કે જ્યારે જ્યારે પણ કોઈ પણ હવામાનમાં ફેરબદલ મોટી થાય એટલે સીધી આપણા જીવન પર અસર થતી હોય છે અને જ્યાં સુધી ખેડૂતો લાગે વળગે ત્યાં સુધી વધારે વરસાદ પડી ગયો તો પાકને નુકસાન થઈ જાય, વરસાદ ઓછો આવ્યો તો પણ પાકને નુકસાન થઈ જાય, કરા પડે તો પણ પાક નુકસાન થાય. મતલબ આ ખેડૂતનું સંપૂર્ણ જનજીવન આ હવામાનને લીધે ઘણું અસર પામતું હોય છે. એવા સંજોગોમાં જો હવામાન ખાતા દ્વારા આપણને એટલે કે ખેડૂતોને માહિતી આપવામાં આવે કે ભાઈ હમણાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે, આ આ રોગ આવવાની સંભાવના છે ખેતી પાકોમાં, તો ખેડૂતો એ પ્રમાણે અગાઉથી એના પગલાં લઈ શકે અને પોતાના પાકને બચાવી શકે. તો મિત્રો, આજનો આ કાર્યક્રમ આપણા બધા માટે ખૂબ ખૂબ મહત્વનો છે. આપણે આશા રાખીએ આજના કાર્યક્રમ બાદ ઘણી બધી માહિતી મળે. અને બીજી એક ખુશીના સમાચાર એવા છે કે અમારું એટલે કે આપણા સુરત જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એનું નવું મકાન ટૂંક સમયમાં શરૂ થનાર છે અને ત્યાં આપણી પાસે બધી સગવડ હશે. અને સાથે સાથે આજના કાર્યક્રમને લાગે વગર ત્યાં સુધી આપણી પાસે એક હવામાનનું એક કેન્દ્ર ઉભું કર્યું છે આપણી પાસે, મેટ્રોલોજિકલ સ્ટેશન, કે જ્યાંથી આપણે આપણા જિલ્લાની સમગ્ર માહિતીઓ આપણા મેળવીને, હવામાનની માહિતી મેળવીને ખેડૂતો માટે એક સારી આગાહી કરી શકીશું. તો ભવિષ્યમાં જયારે જયારે આપ અમારા કેન્દ્રની મુલાકાત લેશો ત્યારે તમને આ હવામાન કેન્દ્રની મુલાકાત પણ લેવડાવવામાં આવશે અને આપ જોઈ શકશો કે આપણું આ નાનકડું કેન્દ્ર આપણા જિલ્લાના ખેડૂતો માટે કેટલું ઉપયોગી છે. કાકડે સાહેબ, આપનું મને ખૂબ સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારવા માટે હું ભક્તિ મેડમ વિનંતી કરું, ફરી આજમાં આપ સૌનું સ્વાગત કરીને મારું વક્તવ્ય અહીં પૂરું કરીશું. ભક્તિ મેડમ, ખૂબ ખૂબ આભાર જનક સરનો, એમણે ટૂંકમાં ખૂબ જ સરસ માહિતી આપી. હવે હું આપણા જે ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના જે ડાયરેક્ટર છે શ્રી જી એન કાકડિયા સર, એમને વિનંતી કરીશ કે ઇન્ટ્રોડક્ટરી સ્પીચ આ પ્રસંગે અનુરૂપ આપે. શ્રી જી એન કાકડિયા સર, ગુડ મોર્નિંગ એવરીવન. ખેડૂત મિત્રો અને તમામ આ વેબિનારમાં જોઈન્ટ થયેલા તમામનું સ્વાગત છે. અમારું ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર એટલે કે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર એ ગુજરાત સરકારના ડીએસટી ડિપાર્ટમેન્ટ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એ અંતર્ગત એક કાઉન્સિલ ચાલે છે, ગુજકોસ કહેવામાં આવે છે, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, એ અંતર્ગત કાર્યરત છે. છેલ્લા 16 વર્ષથી સુરત ખાતે કાર્યરત છે. મોસ્ટલી એક્ટિવિટી આમ તો અમારે એજ્યુકેશનલ શાળાઓ કોલેજો સાથેની હોય છે, પણ એ સાથે કોમ્યુનિટી અવેરનેસના પ્રોગ્રામો પણ ઓર્ગેનાઇઝ કરતા હોય છે, ખાસ કરીને ખેડૂતો અને અન્ય આપણા જનતાઓ માટે જનજાગૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. તો આજે ખાસ કરીને રાઠોડ સાહેબે ઉલ્લેખ કર્યો એ રીતે મોસમ, વિશ્વ મોસમ દિવસ એટલે કાકા વિશ્વમાં આજે હવામાન અને હવામાનની જે અસરો આપણા કૃષિ ક્ષેત્રે અને અન્ય આપણા જીવન પર જે અસરો થાય છે એની માહિતી મળી શકે ખેડૂતોને અને એના આધારે ખેતીનું આયોજન પણ કરી શકે અથવા તો જ્યારે આગાહી થાય એ પહેલા પૂર્વ તૈયારી કરી શકે જેનાથી નુકસાન નિવારી શકાય. તો આ પ્રકારની માહિતી ખેડૂતોને પણ મળે અને
જે કઈ સરકારના વિભાગ દ્વારા હવામાન ડિપાર્ટમેન્ટ દ્વારા જયારે જયારે આવી પ્રકારની કોઈ આગાહી થતી હોય ત્યારે આપણે સાવચેત રહીએ અને એના માટેનું આયોજન કરી શકીએ. કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ખેડૂત લક્ષી અલગ અલગ અમારા વર્કશોપ અને માર્ગદર્શન ને લગતા કાર્યક્રમનું આયોજન થતું હોય સવારનવાર, અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે પણ રહીને આવા કાર્યક્રમનું અમે આયોજન હવે અવારનવાર કરતા રહીશું. આજે આપને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વિભાગ દ્વારા જ આ વિષયના નિષ્ણાત માર્ગદર્શન આપશે અને એ વિષય પ્રમાણે આપણે મોસમ અને ખેડૂત ખેતી આપણી અને એની સાથે ઉત્પાદનનો શું સંબંધ છે એ આપણે જાણી વધારે જાણી શકીએ, વધારે સારી રીતે આયોજન કરી શકીએ અને આફતને આપણે નિવારી શકીએ એ પ્રકારનું આગામી આયોજન થઈ શકે એ માટેનું આખો આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. વિવિધ દિવસોનું આયોજન થતું હોય છે, વૈજ્ઞાનિક દિવસો, હવામાન, પર્યાવરણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસનું આયોજન થતું હોય છે. હમણાં છેલ્લા 4 દિવસથી સતત અલગ અલગ દિવસનું આયોજન થાય છે. માનો કે 20 તારીખે વિશ્વ ચકલી દિવસ હતો, તો કે ભાઈ ચકલી ચકલીને શું દવબંધ, પણ આપણે પશુ પક્ષી જીવ જંતુ સાથે આપણો એક આખો સાયકલ હોય છે, આપણા પાક સંરક્ષણ સાથેની પણ સાયકલ હોય છે. એ પછી અલગ અલગ 3 દિવસ ફોરેસ્ટ દિવસ, ગઈકાલે પાણી વિશ્વ પાણી દિવસ હતો, જળ દિવસ હતો, અને આજે આપણો મોસમ દિવસ છે. તો એનો એમાં બધા જ જોઈન્ટ થયેલા ખેડૂત મિત્રોને ફરીથી હું સ્વાગત કરું છું અને આજના જે વિષય પર જે એક અભિનવ પટેલ અને બીજા બેન માર્ગદર્શન આપશે આપણે જાણીએ, માહિતી મેળવીએ અને આપણે આપણી ખેતીને વધારે સુરક્ષિત કરી શકીએ માટેનું આગામી આયોજન કરી શકીએ. રાઠોડ સાહેબનો ખૂબ ખૂબ આભાર, એમણે મારી વાત તરત એક્સેપ્ટ કરી કે આ વિષય પર આપણે ખાસ વેબિનાર ગોઠવીએ. અત્યારે ફિઝિકલી બધાને બોલાવી શકાય તો પોસિબિલિટી નથી આ કોરોના અને એની પેન્ડેમિકને કારણે, એટલે આપણે વેબિનારના સ્વરૂપે આજે આયોજન કરી શક્યું અને જે જોડાણ હશે એને ફરી હું સ્વાગત કરું છું. આભાર. આગળ આપણે કાર્યક્રમમાં દબાવી. શ્રી જીએન કાકડિયા સરનો ખૂબ ખૂબ આભાર, એમણે ખૂબ જ સરસ માહિતી આપી કે આપણે કીધું તેમ કે છેલ્લા 4 દિવસથી વિવિધ દિવસો ઉજવી રહ્યા છે, ચકલી દિવસ, વન દિવસ, ત્યાર પછી વિશ્વ જળ દિવસ અને આજે છે વિશ્વ મોસમ દિવસ. અને મિત્રો, મેઇન તો શું છે કે દરેક જે પાકમાં આપણે ઉત્પાદન લઈએ છીએ 100% ડિપેન્ડન્ટ ઓન ધી એટમોસ્ફિયર, મતલબ તમે કોઈ પણ પ્રોડક્શન લેવ એ બધી જ વસ્તુ હવામાન પર ડિપેન્ડન્ટ હોય છે. હવામાનમાં થોડો પણ તફાવત થાય તો તરત એની અસર પ્રોડક્શન પર થાય છે અને છેલ્લે તમારા ઉત્પાદન પર એની અસર જોવા મળે છે. તો આજનો મેઇન ટોપિક એ છે કે આજે હવામાન જે છે એની કેટલી અસર થાય છે આપણા પાક પર, તો એની આપણે માહિતી વિસ્તારથી હવે લઈશું. તો હું અમારા કેવીકેના મિસ્ટર અભિનવભાઈ પટેલને વિનંતી કરીશ કે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ અને વેધર ફોરકાસ્ટિંગ વિશે તમને થોડી માહિતી આપશે. તો મિસ્ટર અભિનવભાઈ પટેલ. સુપ્રભાત. નમસ્કાર. અવાજ સંભળાય છે ને મારો? હા, બરાબર આવે છે. હા, બરાબર સંભળાય છે. ઓકે. અને સ્લાઇડ દેખાય છે ને વ્યવસ્થિત? હા, સ્ક્રીન પર દેખાય છે. ઓકે. તો જે ફૂલ સ્ક્રીન માં દેખાય છે ને, બરાબર ને? હા, ફૂલ સ્ક્રીન પર દેખાય છે. સ્લાઇડ દેખાય છે. ઓકે ઓકે, વ્યવસ્થિત. હા, તો સુપ્રભાત, નમસ્કાર આપ સૌનો. આજનો જે વિશ્વ હવામાન દિવસ છે તેનું આયોજન કર્યું તે બદલ આપણા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર સુરત અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર. હું કાર્યક્રમમાં આગળ વધું ને તે પહેલા હું અમુક જે ઘટનાઓ છે, અમુક જે કિસ્સાઓ છે એના ખાલી નામ તારીખ અને બોલી જઈશ કે આપણે જે આપણું જે ક્લાઇમેટ છે, જે વેધર છે અને જે વેધર ફોરકાસ્ટિંગ છે એનો એક આઈડિયા મળે તે પહેલા આપણે જે શા માટે આપણે આ કરીએ છીએ તેનો એક ખાલી આઈડિયા મળી જાય. તે માટે કે ઉત્તરાખંડ ફ્લેશ ફ્લડ 7 ફેબ્રુઆરી 2021, કેરેલા ફ્લડ 2 ઓગસ્ટ 2020, ઓગસ્ટ 2019, ઓગસ્ટ 2018, તેમજ જે ઇમ્ફાન જે વાવાઝોડું હતું વેસ્ટ બેંગાલ 2020 માં, જે નિસર્ગ વાવાઝોડું હતું જૂન મહિના 2020 માં,
તેમાં જે સિવાય બીજા ઘણા વાવાઝોડા જેવા કે ઓખી, વાયુ, ફેની, આ જે બધા જે બધી હોનારત જે હતી કુદરતી કે માનવસર્જિત, તેની આપણને સીધી અસર માનવીને થાય છે આ બધી મોટી અસરોની. તે સિવાય આ સીધી અસરો સિવાય અમુક જે ઘણા હવામાનના જે હવામાન જે પરિબળો છે જેવા કે અણધારું વરસાદ, અણધારું આપણો જે કમોસમી વરસાદ, પછી જે તાપમાન વધી જવું, એના કારણે સીધી નહીં પરંતુ આડકતરી રીતે આપણને માનવને એનું નુકસાન થાય છે. આ તો ખાલી જે અત્યારે જે બધી ઘટનાની વાત કરી તે તો માત્ર આપણા ભારતની હતી, એ સિવાય જો આપણે પૂરા વિશ્વની વાત કરીએ તો આ જે ફોટો છે એમાં જે જેટલા સિમ્બોલ છે બધી પાછલા 5 વર્ષમાં થયેલી બધી હોનારતો છે, હોનારતોની સીધી અસર માનવીને થયેલી છે એનું મેપ કરેલું છે. તો એ મેપ કરેલું છે બરાબર. તો આ જે બધી કુદરતી હોનારતો છે તો એની સામે રક્ષણ મેળવવું એ આપણા માણસ માટે ખૂબ જ અનિવાર્ય થઈ જાય. આપણે માણસનું તો સ્વાભાવિક છે કે આપણે આપણી અનુકૂળતા સાધી લઈશું. ધારો કે જો વરસાદ પડે છે, જો ઠંડી થશે તો આપણે ઘર છે આપણે એની સામે રક્ષણ મેળવી શકશું. પરંતુ જે પાક જે છે, જે પશુઓ છે, જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે, એ લોકોએ જે આ રીતનું જે કુદરતી હોનારતો છે, માનવસર્જિત જે બધી આપણું જે વૈશ્વિકીકરણના કારણે જે ઉપયોગ જે બધું થયેલું છે, જેના કારણે આપણે જે ખેતી સાથે સંકળાયેલા લોકો છે, પશુપાલન સાથે સંકળાયેલા લોકો છે, તેમજ મત્સ્યપાલન સાથે સંકળાયેલા લોકોને ખૂબ માઠી અસર થાય છે. તો આ જે બધી જે હોનારતો છે તેના વિશેની જાગૃતિ, તેમજ આવું આના નિવારણ માટે કયા કયા પગલાઓ લઈ શકાય, તે માટે આપણે આજે 23 માર્ચ 2020 જે છે ત્યારે આપણે વર્લ્ડ મેટિયોલોજીકલ ડે એટલે કે વિશ્વ હવામાન શાસ્ત્ર દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. આપણે આ જે વર્લ્ડ મેટિયોલોજીકલ ડે છે, મેટિયોલોજી એટલે કે આપણે એને ગુજરાતીમાં કહીએ તો હવામાન શાસ્ત્ર, તો એનો મતલબ એવો છે કે એકદમ સરળ ભાષામાં કહીએ તો આપણી જે ધરતી, આપણી જે જમીન છે, તે આપણા ધરતીથી લઈને અવકાશ સુધીનું જે વાતાવરણ છે કે જેની અંદર આપણો પ્રાણ હોય, ઓક્સિજન, તેમજ આપણને જરૂરી એવું જે પાણી આવે છે, તે વરસાદ, તેમજ તેના માટેના વાદળો, તેમજ આપણા કારખાનામાંથી ધુમાડો નીકળે જે જ્યાં જાય છે ત્યાં, તેમજ જે વિમાન જે માધ્યમમાં ઉડે છે ત્યાં, આ જે બધું જ જે વાતાવરણમાં આવેલું છે એ વાતાવરણનો અભ્યાસ એટલે કે આપણું હવામાન શાસ્ત્ર બરાબર, કે જેને આપણે મેટિયોલોજી કહીએ છીએ. તો આ જે મેટિયોલોજી છે ને તેમાં એક મહત્વનો ભાગ છે હવામાન પરિબળો એટલે કે આપણે મુખ્યત્વે હવામાનમાં 7 પરિબળો છે, એમાં જે તાપમાન છે, વરસાદ છે, ભેજ છે, પવનની દિશા, પવનની ઝડપ, હવાનું દબાણ, બાષ્પીભવન. તો આપણી આસપાસથી લઈને જે અવકાશની જે તમને વાત કરી, જ્યાંથી અવકાશની શરૂઆત થાય છે, તો આ જે સમગ્ર વાતાવરણ છે તે આ 7 પરિબળોના લીધે અસર પામે છે. તો આ જે વેધરના જે હવામાન પરિબળો છે એ આ 7 પેરામીટરની જો આપણે લાંબા સમયની જો અભ્યાસ કરીએ, લાંબા સમયનો મતલબ કે આપણે કેટલા 10 વર્ષ 20 વર્ષ અને 30 વર્ષ, તો આ 7 જે હવામાનના પરિબળોના આધારે જે શું કહેવાય કે જે આબોહવા સર્જાય છે તેને આપણે ક્લાઇમેટ કહીએ છીએ બરાબર. તો આજે એટલે કે ધારો કે આજથી લઈને પાછલા 30 વર્ષમાં જે હવામાન પરિબળો રહ્યા છે તેના આધારે આપણું જે જમીન છે તેના પરનું આપણું ક્લાઇમેટ સર્જાય છે. જેમ કે અત્યારે આપણા પૃથ્વી છે એનો જે નકશો છે બરાબર, તો એમાં એક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે જેમ કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે જે સફેદ કલરનું છે, મતલબ કે જ્યાં ત્યાં કમ્પ્લીટ બરફવાળો ભાગ છે કે જેમાં 6 મહિના દિવસ રહે છે, 6 મહિના રાત રહે છે. તેમજ આપણે આપણું ભારતનું જોશો તો આપણો જે હિમાલયનો જે ભાગ છે તે હિમાલયનો ભાગ આખો બરફથી ઢંકાયેલો છે. તેમજ આપણે આસામ અને વેસ્ટ બેંગાલનો જે ભાગ છે તે વરસાદ વાળો છે, જ્યારે આપણે રાજસ્થાન અને ગુજરાતમાં કચ્છનો જે ભાગ છે તે રણ પ્રદેશ છે. તો આ જે બધું છે તે કોઈ એક દિવસનું કે કોઈ એક અઠવાડિયાનું પેલું કરામત નથી, એ છે કેટલાક ઘણા વર્ષોથી આ રીતના હવામાનની અસરના લીધે તાનું આબોહવા સર્જાયેલી છે. તો આ જે આબોહવા છે કે જેને આપણે ઇંગ્લિશમાં ક્લાઇમેટ કહીએ છીએ, તો એ ક્લાઇમેટ જે છે એ વેધરનો જ ભાગ છે. ખાલી વેધરનું લાંબા ગાળાનો અભ્યાસ એ આપણું ક્લાઇમેટ થઈ ગયું. જેમ કે આમાં આપણે જોશો તો આફ્રિકા છે, તો આફ્રિકામાં જે ઉપરનો જે સફેદ કે જે રાખોડી કથ્થાઈ જે ભાગ છે તેમાં વધારે ત્યાં સૂકું છે વાતાવરણ, ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, ગરમી વધારે છે. તે સિવાય આફ્રિકામાં જે વચ્ચેનો ભાગ છે કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે ત્યાં ભેજનું પ્રમાણ વધુ છે. એ રીતે આપણા ઇન્ડિયામાં પણ, ભારતમાં પણ જે રાજસ્થાનનો જે ભાગ છે ત્યાંનું
આપણે આબોહવાની દ્રષ્ટિએ વાત કરીએ તો ત્યાંનું આબોહવા એ કેવું છે, સૂકું છે, વરસાદનું પ્રમાણ ઓછું છે. એના હિસાબે જે આપણું જે ઉત્તર ભારત છે ત્યાંનું હવામાન જે ઠંડુ છે, હિમ વર્ષાનું પ્રમાણ વધારે છે. તેમજ આપણે આપણું જે વેસ્ટ બેંગાલ છે, આસામ છે બાજુના ભાગનું વાત કરીએ તો ત્યાંનું જે આબોહવા છે તે ભેજવાળી છે, ત્યાં વરસાદનું પ્રમાણ વધારે છે. બરાબર. એ જ રીતે આપણે હજુ ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં પણ આબોહવામાં બે રીતનું છે. આપણે જેમ કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તે ભારે વરસાદ વાળો વિસ્તાર છે, એની જ સાપેક્ષે જયારે કચ્છનો જે છે તે સૂકો છે, ત્યાં વરસાદનું પ્રમાણ પણ ઓછું છે. તે આટલી જેમ કે ગુજરાતની વાત કરીએ તો આપણો જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે તેમાં આપણને વાર્ષિક 1500 થી 2000 mm નો વરસાદ છે. તે જ હિસાબે જયારે કચ્છમાં 250 mm વાર્ષિક વરસાદનું પ્રમાણ છે. એ જ રીતે જો આપણે પાછા આપણે સુરતની જ વાત કરીએ તો સુરતમાં પણ આબોહવાનો એટલો જ મોટો